નમસ્કાર દર્શક મિત્રો, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં હું સોલંકી કવિતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. SYMED સેમ 3 ના અભ્યાસક્રમ અંતર્ગત ઇન્ક્લુઝન કોન્સેપ્ટ એન્ડ પોલિસી ફ્રેમવર્ક પેપરમાં આજે હું તમને યુનિટ 4 માં 4.1 વિશે માહિતી આપીશ, જેની સમજ મેળવતા પહેલા આપણે થોડી ઘણી એની પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવના: ભારતીય પરિપ્રેક્ષ્યમાં વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા બાળકો તેમજ વંચિત સમૂહના બાળકો જોવા મળે છે. આ તમામ બાળકોને યોગ્ય સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવી જરૂરી બને છે. આ સેવાઓ અને સુવિધાઓ વિકલાંગ વ્યક્તિઓને પૂરી પાડવા માટે જુદી જુદી નીતિઓ, કાયદાઓ, અધિનિયમો અને યોજનાઓની જરૂર પડે છે. વિકલાંગ બાળકો તેમજ વ્યક્તિઓ માટે ઘણી બધી નીતિઓ, કાયદાઓ, અધિનિયમો અને યોજનાઓ ઉપલબ્ધ છે. તેમાંની ઘણી નીતિઓ કે કાયદાઓ આંતરરાષ્ટ્રીય કક્ષાના છે, જ્યારે કેટલીક નીતિઓ, કાયદાઓ અને અધિનિયમો ભારત સરકારે બનાવેલા છે. આપણે એવા જ કેટલાક આંતરરાષ્ટ્રીય કક્ષાના કે રાષ્ટ્રીય કક્ષાના કાયદાઓ, નીતિઓ, અધિનિયમો અને યોજનાઓથી પરિચિત થઈએ, જે નીચે મુજબ છે. જેમાં સૌપ્રથમ છે RTE 2009. તેની સમજ મેળવતા પહેલા થોડી ઘણી એના વિશે આપણે સમજ મેળવીએ. સંયુક્ત રાષ્ટ્રસંઘે 1979નું વર્ષ આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ તરીકે જાહેર કર્યું. ત્યારથી વિશ્વના મોટા ભાગના દેશોમાં બાળકોના પોષણ, આરોગ્ય, માનસિક જરૂરિયાતો પૂરી પાડવા માટે સજાગ બન્યા છે. યુનેસ્કો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ આ દિશામાં પોતાના પ્રયત્નો શરૂ કર્યા છે. દુનિયાના ગરીબ દેશોમાં બાળકો અજ્ઞાન, ગરીબી અને કુપોષણ જેવી સમસ્યાઓથી પીડાય છે. વળી તેમના વાલીઓ પણ બૌદ્ધિક અને આર્થિક નબળી પરિસ્થિતિને કારણે બાળકની આવશ્યક જરૂરિયાતોને પૂર્ણ કરી શકતા નથી. તેથી દરેક બાળક પોતાને મળેલા અધિકારોથી પરિચિત રહી શક્યા નહીં. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 2015 સુધીમાં સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ભારત સરકારે પણ આ લક્ષ્યને સ્વીકારેલું છે. આમ પણ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ એ આપણી કટિબદ્ધતા છે. એટલે જ 2002માં બંધારણમાં 86મો સુધારો કરવામાં આવ્યો અને આ સુધારો કરીને પ્રાથમિક શિક્ષણના અધિકારોને મૂળભૂત આર્ટિકલ 21A બનાવવામાં આવ્યો અને તાજેતરમાં જ આપણી સંસદે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ એટલે કે કાયદો 2009 પસાર કર્યો છે. હવે આ કાયદા અંતર્ગત એટલે કે RTE 2009માં સમાવેશી શિક્ષણ અંગેની કેટલીક ભલામણો કરવામાં આવેલી છે તેના વિશે આપણે પરિચય મેળવ્યો. શિક્ષણના અધિકાર 2009માં ચેપ્ટર 2 ના સેક્શન 3 માં જણાવ્યા મુજબ બાળક કોઈ વિકલાંગતાથી પીડાતો હોય કે જેની વ્યાખ્યા વિકલાંગ વ્યક્તિઓના ધારા 1996ના સેક્શન 2 ના ક્લોઝ I માં આપેલી છે, તેને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળે તેનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. વિકલાંગ વ્યક્તિઓના ધારા 1996ના સેક્શન 26 જણાવે છે કે સરકાર અને સ્થાનિક સત્તાધિકારીઓ નીચે મુજબની જોગવાઈઓ કરશે. એટલે કે હવે જે વ્યક્તિઓ છે જે જોગવાઈ કરશે એ જોગવાઈઓ કઈ કઈ છે એના વિશે આપણે જાણીશું. પ્રત્યેક વિકલાંગતા ધરાવતા બાળક તે જ્યાં સુધી 18 વર્ષની ઉંમરનું ન થાય એટલે કે 18 વર્ષની ઉંમર સુધી ત્યાં સુધી એને યોગ્ય અને યોગ્ય પર્યાવરણમાં મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે તેવી ખાતરી આ સત્તાધિકારીઓએ કરવાની રહેશે. સામાન્ય શાળામાં વિકલાંગતા ધરાવતા બાળકોનું વધુમાં વધુ સંકલન થાય તે માટેના પ્રયાસો કરવા, વિશિષ્ટ શિક્ષણ આપતી સરકારી અને ખાનગી વિશિષ્ટ શાળા સ્થાપવી અને તે શાળા સુધી દરેક વિકલાંગ બાળક પહોંચી શકવો જોઈએ. વિકલાંગતા ધરાવતા બાળકોને વિશિષ્ટ શિક્ષણની સાથે વ્યાવસાયિક પ્રશિક્ષણ પણ મળી રહે તેવા પ્રયાસો કરવા. એટલે કે સામાન્ય શિક્ષણ તો મળવું જોઈએ, જે બાળક જે લે છે, સામાન્ય બાળકો જે શિક્ષણ મેળવે છે એ શિક્ષણ તો મળી જ શકે, પરંતુ એની સાથે જો વ્યાવસાયિક શિક્ષણ પણ આ વિકલાંગ બાળકોને પણ આપણે પૂરું પાડવું જોઈએ.
શિક્ષણના અધિકારનો 2012 માં જ્યારે સુધારો કરવામાં આવ્યો ત્યારે સેક્શન 3 હેઠળ એક નવું પેટા સેક્શન ઉમેરવામાં આવ્યું, એટલે કે એક વધારાનો સુધારો છે એને સૂચવવામાં આવ્યો છે। એ સુધારામાં આવે શું કહે છે આના વિશે આપણે આગળ જોઈએ, જેમાં સૂચવવામાં આવ્યું કે વિકલાંગ બાળકને પોતાની નજીકની શાળામાં તે પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી તેને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર તો છે જ, પણ તેમાં એક વસ્તુ હજી ઉમેરાય છે અને એ છે કે જે બહુવિધ વિકલાંગતા ધરાવતા બાળકો છે એ બાળકોને ઘર આધારિત શિક્ષણ આપવાનો વિકલ્પ છે એ પણ આપવો જોઈએ, એટલે કે આ વસ્તુને એમાં ઉમેરવામાં આવી છે। ત્યાર પછીનો બીજો એક કાયદો છે એનપીઈ ઓફ સ્ટુડન્ટ વિથ ડિસેબિલિટીઝ 2006। હવે આ કાયદામાં કેવી વાતો કરવામાં આવેલી છે એટલે કે વિકલાંગ વ્યક્તિઓની માટેની કઈ જોગવાઈઓ છે એ સમજતા પહેલા આ કાયદો શું છે એના વિશે આપણે જાણકારી મેળવીએ। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર સક્ષમ બાળકોને અક્ષમ બાળકોને પણ સમાન તક અધિકારો મળી રહે તે માટે એનપીઈની રચના કરવામાં આવી। કેન્દ્ર સરકાર દ્વારા 15 ઓગસ્ટ 2003 ના રોજ રાષ્ટ્રીય વિકલાંગ આયોગનું નિર્માણ કરવામાં આવ્યું। આ રાષ્ટ્રીય આયોગ વિકલાંગ નીતિને 2005 માં તાત્કાલિક પ્રધાનમંત્રી મનમોહન સિંહ દ્વારા મંજૂરી આપવામાં આવી। 10 ફેબ્રુઆરી 2009 માં આ નીતિનો અમલ કરવામાં આવ્યો। હવે આ કાયદાની આપણે થોડીક વિશેષતાઓ જોઈએ, તો પહેલી વિશેષતા એ છે કે વિકલાંગતાને અટકાવી। હવે કેવી રીતે અટકાવી એના વિશે સમજીએ। વિકલાંગતાને મોટી સંખ્યામાં રોકી શકાય છે, ગર્ભવાસથી જ વિકલાંગતાને રોકવાના ઉપાય વિશે જાગૃતતા લાવવી અને વિવિધ રસીઓ અને દવાઓ આપવી, એટલે કે જ્યારે માતાના ગર્ભમાં બાળક હોય છે ત્યારે જ એ વિકલાંગતાને જો હોય તો એને અટકાવી શકાય, એના માટેની જુદી જુદી દવાઓ અને રસીઓ છે એ પણ અત્યારે ઉપલબ્ધ છે, તો એ પણ આપણે એને આપી શકાય, આવી રીતે એ વિકલાંગતાને અટકાવી શકીએ। બીજું છે દવા અથવા અન્ય માધ્યમ, વિવિધ દવા અથવા તો અવેરનેસથી એટલે કે જાગૃતતાથી વિકલાંગતાને ઝડપથી અટકાવી શકાય છે, જેવી રીતે કે પોલિયોની રસી આપવી, એટલે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે જ એને પોલિયોની રસી આપી દેવામાં આવે તો આગળ જે કઈ પોલિયોના લીધે જે કઈ બાળકમાં ખામી આવે છે એ ખામી ન ઉદ્ભવે અને ત્યારે તેને અટકાવી શકાય। ત્રીજું છે વિકલાંગ મહિલાઓ માટે સુરક્ષા, વિકલાંગ મહિલાઓને શોષણ અને દુરુપયોગથી સુરક્ષા આપવી, તેમની વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમની શિક્ષા રોજગાર અને અન્ય સેવાઓ પ્રદાન કરવી। જે વિકલાંગ મહિલાઓને પોતાના બાળકની સાર સંભાળ કરવામાં તકલીફ પડતી હોય માટે જ સરકાર દ્વારા આવી મહિલાઓને આર્થિક સહાય મળી રહે તે માટે કાર્યક્રમ શરૂ કર્યો છે, જેથી આવી વિકલાંગ મહિલાઓ પોતાના બાળકની સારી રીતે સાર સંભાળ લઈ શકે। ચોથું છે વિકલાંગ બાળકો પર વિશેષ ધ્યાન આપવું, વિકલાંગ બાળકોને સમાન અધિકાર અને સન્માન મળે તે માટેની કાયદાઓ અને જોગવાઈઓનું નિર્માણ કરવું, એટલે કે સામાન્ય બાળકને જે અધિકાર મળે છે તેવા જ અધિકાર સમાન રીતે વિકલાંગ બાળકોને મળે તે માટેના કાયદા અને જોગવાઈઓનું નિર્માણ કરવાની જવાબદારી પણ સોંપવામાં આવેલી છે। મુક્ત વાતાવરણ બનાવવું, મુક્ત વાતાવરણથી પાંચમું મુક્ત વાતાવરણ બનાવવું, મુક્ત વાતાવરણથી વિકલાંગ બાળકો પોતાને સુરક્ષિત અને સ્વતંત્ર માને છે। છઠ્ઠું સામાજિક સુરક્ષા પ્રદાન કરવી, સરકાર દ્વારા આ વિકલાંગ વ્યક્તિઓ માટે વિશેષ રૂપથી વિવિધ યોજનાઓ દ્વારા લાભ આપવામાં આવે છે, આમ કાયદાથી ઘણા વિકલાંગ બાળકોને સમાજમાં સમાન તકો અધિકારો અને પોતાના હકો મળ્યા, જેના દ્વારા સમાજમાં વંચિત અને વિકલાંગ બાળકોને પણ સ્વસ્થ સુરક્ષિત અને સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર મળ્યો। ત્રીજો કાયદો છે એનટીએ 1999, એના વિશેની વિકલાંગતાની સમજ મેળવતા પહેલા આ કાયદો શું છે એના વિશે આપણે થોડી ઘણી સમજ મેળવશું। એનટીએ નું પૂરું નામ નેશનલ ટ્રસ્ટ એક્ટ છે। નેશનલ ટ્રસ્ટ એક્ટ ભારત સરકારના સામાજિક ન્યાય
સમીક્ષીકરણ મંત્રાલય હેઠળ 1999 ના કાયદાથી સ્થપાયેલ છે, જે ઓટીઝમ, મગજનો લકવો, મંદબુદ્ધિ અને વિવિધ અપંગ ધરાવતી વ્યક્તિઓના સંરક્ષણ, સાર સંભાળ અને કલ્યાણ માટે પ્રવૃત્તિબદ્ધ છે. એનટીએના હેતુઓ એટલે કે આ કાયદાના મુખ્ય હેતુઓ ક્યાં ક્યાં છે? તો કે પહેલું, અપંગ વ્યક્તિઓને તેઓ જે સમુદાયના હોય અને તેની શક્ય તેટલા નજીક અને સ્વતંત્ર રહેવા સક્ષમ અને શક્ય બનાવે છે. અપંગ વ્યક્તિ પોતાને જ કુટુંબમાં રહે, અપંગ વ્યક્તિ પોતાના જ કુટુંબમાં રહે તે માટે ટેકો આપવો અને સવલતો આપવી. અપંગ સભ્ય ધરાવતા કુટુંબમાં કટોકટીના સમયે ફરજિયાત આધારિત સેવાઓ પૂરી પાડવાના કામમાં રોકાયેલ રજિસ્ટર્ડ સામાજિક સંસ્થાઓ સ્થાપવી. અપંગ વ્યક્તિઓ કે જેમના માતા પિતા કે વાલીઓના કહેવાથી મૃત્યુ થયાના સંજોગોમાં તેમની કાળજી અને રક્ષણના પગલા વધારવા. અપંગોને સમાન તક મળે, તેમના હકોનું રક્ષણ થાય અને તેઓ પૂરેપૂરી રીતે બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું. ખૂબ વધારે એટલે કે 80% અપંગતા ધરાવતી વ્યક્તિઓ, અપંગ મહિલાઓ માટે કાર્યક્રમોને યોજવા. હવે આ એક્ટની એટલે કે કાયદાની જુદી જુદી પ્રવૃત્તિઓ કઈ કઈ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. બિન સરકારી સામાજિક સંસ્થાઓ અને વાલી મંડળોનું રજિસ્ટ્રેશન કરવું, અપંગો માટે કામ ચલાવ અને કાયમી આવાસ સુવિધાઓ પૂરી પાડવી, હોમ વિઝિટર કેર ગીવર્સ તાલીમ કાર્યક્રમ યોજવા, વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો સ્થાપવામાં મદદ કરવી, સામાન્ય સ્તરે કમિટીની રચના કરવી અને તેના દ્વારા કાયદેસર વાલીની નિમણૂક કરવી. થેન્ક યુ દર્શક મિત્રો.